કાપોદ્રાની શ્રીધર વિલા સોસાયટીમાં તસ્કરોએ ધોળા દિવસે બંધ મકાનને નિશાન બનાવી ચોરી કરીને તસ્કરો ફરાર થઈ ગયા હતા. ચોરીની ઘટના સોસાયટીના સીસીટીવીમાં કેદ થઈ જવા પામી હતી. તસ્કરોએ સોના ચાંદીના દાગીના અને 15,000 રોકડની ચોરી કરી હતી. જીઆઈડીસી પોલીસ મથકે જાણ થતા પોલીસે તપાસ શરૂ કરી હતી. અંકલેશ્વરના કાપોદ્રા ગામમાં આવેલ શ્રી ગઢવિલા સોસાયટીમાં રહેતા પ્રતિમા યાદવ સવારે 8:30 ઘરે તાળું માડીને નીકળી ગયા હતા. એ દરમિયાન તસ્કરોએ તેઓના મકાનને નિશાન બનાવ્યું હતું. થોડા દિવસે તસ્કરોએ બારી વતે મકાનમાં પ્રવેશ કર્યો હતો અને ઘરમાં રહેલ તિજોરી તેમજ કબાટમાં ખાખા ખોડા કરીને અંદર રહેલ સોના ચાંદીના ઘરેણા અને રોકડા 15,000 સહિતના મુદ્દામાલની ચોરી કરીને ફરાર થઈ ગયા હતા. રાત્રે 9:30 ઘરે પરત આવી મકાનનું તાળું ખોલીને જોતા મકાનમાં સામાન વેરવિખેર જોતા મકાનમાં ચોરી થઈ હોવાનું સામે આવ્યું હતું. આ ઘટના અંગે ત્વરિત અસરથી જીઆઈડીસી પોલીસને જાણ કરાતા પોલીસનો કાફલો સ્થળ ઉપર દોડી આવ્યો હતો. પોલીસે ઘર તપાસ કરી સોસાયટીમાં લાગેલા સીસીટીવી તપાસ કરતા એક શંકાસ્પદ ઇસમ સોસાયટીમાં બહાર આવતા અને ગાડી લઈ જતા નજરે પડ્યો હતો, જે ચોરી થયેલ અને ઘર તરફથી આવ્યો હતો અને તે જતા પણ નજરે પડ્યો હતો. પોલીસે શંકાસ્પદ ઇસમના ફૂટેજના આધારે તપાસ શરૂ કરી હતી, જેમાં એક અજાણ્યો ઇસમ સીસીટીવી કેમેરામાં કેદ થયો છે. તે કોણ છે તેની શોધખોળ શરૂ કરવામાં આવી હતી. તો પ્રાથમિક મકાન માલિકને ફરિયાદ નોંધવાની તજવીજ શરૂ કરી હતી. FSL તેમજ ડોગ સ્ક્વોડ અને ફિંગરપ્રિન્ટ એક્સપર્ટની મદદથી આ તપાસ શરૂ કરવામાં આવી. પ્રતિમા યાદવ, ચોરી હુઆ હૈ. હમ લોગ તો સુબહ 8:30 નિકલ ગયે થે, 8:15 સે 8:30 નિકલ ગયે થે. ફિર રાત કો 9:30 આયે તો ઘર મેં તો તાલા એજીટી થા. ફિર તાલા ખોલ કે અંદર જાકે દેખા, લાઇટ જલાયા તો દેખા પૂરા સામાન બિખરા હુઆ. ફિર હસબન્ડ કો બોલા, ફિર ઉન્હોને દેખા તો ખિડકી સે ચોર આયા, અપના ચોરી કરકે લેકે ગયા. બહુ સારા સામાન ગયા, મેરા ગોલ્ડ કેશ સબ ગયા, ગોલ્ડ બહુ સારા ગયા હૈ. કેશ થા 15,000 થા, ગોલ્ડ તો આપ 5-6 લાખ કા થા.